તો સુરતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. શહેરના વરાછા ઉમિયા માતા મંદિર નજીક વરસાદ પડતા સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી ભરાવાના કારણે અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ. રાકેશ, સુરતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, તંત્રની કામગીરીની પોલ ખુલી રહી છે, કારણ કે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. બિલકુલ, સૌપ્રથમ સુરતના પૂરા ગામ વિસ્તારના પ્રયત્ન કરી ચુક્યા, જ્યાં હાલ કમર સુધીના જે પાણી છે તે ફરી વળ્યા છે. ખાસ કરીને વરસાદની સાથે જે કાડીના પાણી છે તે ઓવરફ્લો થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મહત્વનું છે કે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, અને સૌથી મહત્વની બાબત એ છે કે 20 તારીખના રોજ સુરતને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે સ્વાભાવિક છે કે આગામી સુરત અને દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતા અહીં શોભાઈ રહી છે. જેમાં સુરત ધારી વલસાડ ની અંદર ભારેથી અતિ ભારે અને મધ્યમ વરસાદ છે તે પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જી જી આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા માટે.